પ્રશ્ન નંબર નીચે દર્શાવેલા દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો અહીં આપણે જે પણ બહુપદી આપી છે એના સૌપ્રથમ શૂન્ય શોધીશું અને પછી એ શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ છે એને આપણે ચકાસીશું તો અહીં આપણી પાસે બહુપદી છે એક્સનો વર્ગ ઓછા બે એક્સ ઓછા આઠ તો સૌ પ્રથમ આપણે આના અવયવ પાડીએ તો આપણે જે પણ બહુપદી આપવી તેને આપણે પી એક્સ કહીએ છીએ એટલે કે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ ઓછા બે એક્સ ઓછા આઠ થશે હવે પી ઓફ એક્સ બરાબર ઝીરો લઈ લઈએ તો પી ઓફ એક્સ બરાબર ઝીરો એટલે કે એક્સનો વર્ગ ઓછા બે એક્સ ઓછા થશે હવે આઠના એવા અવયવો પાડવાના આઠ એક આઠ આઠના એવા અવયવો પાડવાના કે બાદ બાકી કરતાં ઓછા બે આવે તો આઠના અવયવો પડે ચાર દૂને આઠ હવે ચાર દૂને આઠમાં માઇનસ ચિહ્ન છે આપણે તો કે બાદ બાકી કરવાની છે અને માઇનસ બે લાવવાના છે એટલે મોટી રકમને આપણે માઇનસ આપીએ અને નાની રકમને જો આપણે પ્લસ આપીએ તો માઇનસ બે આવી જાય એટલે અવયવ આવી રીતે પડશે એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વધતા બે એક્સ ઓછા આઠ બરાબર ઝીરો હવે પહેલાં બે કાઉસમાંથી આપણે એક સામાન્ય કાઢીએ તો શું મળશે તો કે એક્સ બરાબર એક્સ ઓછા ચાર આવું કાઉસ લાવવા માટે આમાંથી આપણે સામાન્ય કાઢીએ બે તો સામાન્ય બે કાઢતા એક્સ ઓછા ચાર બાકી રહેશે બરાબર ઝીરો ફરીવાર બંને પદમાંથી આપણે એક્સ ઓછા ચાર સામાન્ય કાઢી લઈએ તો એક્સ ઓછા ચાર અને બીજા કાઉશમાં એક્સ વધતા બે બરાબર ઝીરો હવે બંને બરાબર આપણે ઝીરો સરખાવી દઈએ તો એક્સ ઓછા ચાર બરાબર ઝીરો હશે અથવા તો એક્સ વત્તા બે બરાબર ઝીરો હશે જો એક્સ ઓછા ચાર બરાબર ઝીરો હોય તો એક્સની કિંમત થશે ચાર અથવા તો એક્સ બરાબર આપણને મળશે માઇનસ ટુ એટલે કે આ બહુપદીના બે શૂન્ય મળી ગયા એક્સ બરાબર ચાર અથવા તો એક્સ બરાબર માઇનસ બે હવે આપણે આ શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો છે તો આપણે શૂન્યનો સરવાળો કરીએ શૂન્યનો સરવાળો બરાબર એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા બીટા તો બંને સહગુણ બંને શૂન્યનો સરવાળો કરીએ એટલે કે ચાર વત્તા ઓછા માઇનસ બે તો અહીંયા આપણને મળશે બે હવે આપણે દ્વિઘાત સમીકરણની અંદર શૂન્યનો સરવાળો મેળવવા માટેનું ડાયરેક્ટ સૂત્ર જાણીએ છીએ માઇનસ બીના છેદમાં એ તો એના જેવો જ અહીંયા આપણે જોઈએ તો ખ્યાલ આવી જશે કે માઇનસ બી એટલે જો આને માઇનસ વડે ગુણવામાં આવે તો માઇનસ બેના ધન બે થઈ જાય એટલે કે બે આવી ગયા અને એના છેદમાં એટલે કે એક્સના વર્ગનો સહગુણક તો અહીંયા એક છે એટલે આપણે એના પરથી આમ લખી શકીએ કે બેના છેદમાં એક તો આના પરથી શું થાય તો કે માઇનસ આમ પણ લખી શકીએ માઇનસ માઇનસ બેના છેદમાં એક એટલે કે માઇનસ બીના છેદમાં એ પ્રકારનું સ્વરૂપ આવી ગયું એટલે અહીંયા લખી આપ લખી શકીએ આપણે કે માઇનસ એક્સનો સહગુણક માઇનસ એક્સનો સહગુણક અને છેદમાં એના વર્ગનો સહગુણક તો આ એનો સંબંધ થઈ ગયો અહીંયા ખાસ ધ્યાન રાખવું કે અહીંયા સુધી આપણને આવડી જશે બે વત્તા માઇનસ બે એટલે કે બે સુધી આપણે આવી જશું પછી આપણે સૂત્ર યાદ કરવાનો તો માઇનસ બી ના કરી અને જવાબ છે બરાબર આલ્ફા ગુણ્યા બીટા એટલે કે બંને શૂન્યનો ગુણાકાર ચાર ગુણ્યા માઇનસ બે એટલે કે માઇનસ આઠ અને આપણે આમ પણ લખી શકીએ માઇનસ આઠ છેદમાં એક શૂન્યના ગુણાકારનું સૂત્ર આપણી પાસે છે સીના છેદમાં એ તો તમે જુઓ તો અહીંયા ખ્યાલ આવી જશે કે સીના છેદમાં એ પ્રકારનું સ્વરૂપ આવી ગયું છે એટલે આપણે અહીંયા શું લખી શકીએ તો કે અછળપદ અછળપદ અને છેદમાં શું લખશું આપણે તો કે એક્સના વર્ગનો સહગુણક એક્સના વર્ગનો સહગુણક તો આ બહુપદીના શૂન્ય અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ થઈ ગયો દાખલા નંબર બે ચાર એસનો વર્ગ ઓછા ચાર એસ વત્તા એક સૌપ્રથમ પ્રથમ આપણે આના શૂન્ય મેળવીએ એટલે કે આપેલી બહુપદીને આપણે પી ઓફ એસ કહીએ તો પી ઓફ એસ બરાબર લખાશે ચાર એસનો વર્ગ ઓછા ચાર એસ વત્તા એક હવે પી ઓફ એસ બરાબર ઝીરો લઈ લઈએ એટલે કે ચાર એસનો વર્ગ ઓછા ચાર એસ વત્તા એક બરાબર ઝીરો થશે હવે ચાર એકા ચાર અને ચારના એવા અવયવો પાડવાના કે સરવાળો કરતાં ઓછા બે આવે તો ચારના અવયવો કયા પડશે તો કે બે દુ ચાર થાય બે ગુણ્યા બે એટલે ચાર અને બંનેને જો આપણે માઇનસનું ચિહ્ન લઈએ તો બંને એ સરવાળો થાય અને એ સરવાળો કેટલો આવશે તો કે માઇનસ ચાર તો આપણે આમ અવયવો પાડી શકીએ ચાર એસનો વર્ગ ઓછા બે એસ ઓછા બે એસ વત્તા એક બરાબર ઝીરો પહેલા પદમાંથી સામાન્ય નીકળશે બે એસ તો બે એસ સામાન્ય કાઢી લઈએ તો બાકી રહેશે બે એસ ઓછા એક અને અહીંયાથી સામાન્ય નીકળશે ઓછા એક તો બાકી રહેશે બે એસ માઇનસ વન બરાબર ઝીરો આપણે એવું જ સામાન્ય અહીંયા કાઢવાનું કે જેથી કરીને બંને કાઉશ છે એ સમાન મળે હવે આપણે આખું કાઉસ સામાન્ય કાઢી લઈએ તો બે એસ ઓછા એક અને બીજા કાઉન્સમાં અહીંયા બાકી રહેશે બે એસ ઓછા એક બરાબર ઝીરો એટલે કે બે એસ ઓછા એક બરાબર ઝીરો અથવા બે એસ ઓછા એક બરાબર ઝીરો બરાબર એક દ્વિત આપણને બે શૂન્ય અહીંયા મળ્યા અને બંને શૂન્યની કિંમત છે એકના છેદમાં બે હવે આપણે શૂન્યનો સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બેટા તો અહીંયા બંને શૂન્યનો કિંમત છે એટલે એટલે કે કે અડધો અડધો એક આવી ગયો હવે આપણે દ્વિઘાત બહુ હોય તો શૂન્યના સરવાળા માટેનું સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એટલે આપણે આ રીતે એને સેટ કરવું પડે તો માઇનસ બી એટલે અહીંયા માઇનસ ચાર છે અને એટલે કે એ પણ એની કિંમત છે એની ચાર તો આપણે એ રીતે સેટ કરીએ તો આને આપણે આમ લખી શકીએ એકની જગ્યાએ માઇનસ માઇનસ ફોરના છેદમાં ફોર હવે તમે આનું સાદુરૂપ આપો તો ઓછા ઓછા વધતા થઈ જાય અને ચાર ચાર ઉડી જાય તો જવાબ આવશે એક એટલે આપણે આ રીતે લખાણ કરી શકીએ આવું લખાણ શા માટે કર્યું તો કે આપણે આ સૂત્ર પ્રમાણે છે એની કિંમતને સેટ કરવી પડે તો જ આપણે એનો સંબંધ મેળવી શકીએ હવે માઇનસ અને માઇનસ ફોર તો માઇનસ ફોર એટલે આપણા માટે અહીંયા થશે બી તો આપણે અહીં આમ લખી શકીએ માઇનસુક અને તો આ એનો સંબંધ થઈ ગયો હવે આપણે એવી રીતે શૂન્યનો ગુણાકાર કરીએ શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા એટલે કે બંને શૂન્યની કિંમત મૂકીએ તો એક દુત્યાઉશ ગુણ્યા એક દોત્યાઉસ અને એ એનો ગુણાકાર છે એ થશે એકના છેદમાં ચાર હવે આના પરથી આપણે શું લખી શકીએ તો કે આપણી મૂળ જે બહુપદી છે એ પ્રમાણે આપણે સેટ કરીએ તો મૂળ બહુપદી આપણી આ રીતની છે ફોરેસ્ટનો વર્ગ ઓછા ફોરેસ્ટ વત્તા એક આ પ્રકારની છે તો આપણે એ રીતે સેટ કરીએ તો આપણે અહીંયા લાવવાનું છે તો કે આપણા સૂત્ર પ્રમાણે આપણે સીના છેદમાં એ પ્રમાણે સેટ કરવાનું છે તો સી ની કિંમત અહીંયા એક છે અને એની કિંમત છે ચાર તો એ આ અહીંયા આપણે જોઈએ તો આપણને એ પહેલેથી સેટ મળે છે એટલા માટે આપણે અહીંયા કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી સીધે સીધું આપણે લખી શકીએ કે અછળ પદ અછળ પદ અને છેદમાં લખી શકીએ આપણે એસના વર્ગનો સહગુણક એસના વર્ગનો સહગુણક તો આ એના શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ થઈ ગયો સંબંધ એટલે બીજું કાંઈ કરવાનું નથી માત્ર આપણે આ બંને સૂત્રની કિંમત જે આવતી હોય એ રીતે આપણે એને સેટ કરવાની છે અને માત્ર આ બે વાક્યોનું લખાણ કરવાનું છે દાખલા નંબર ત્રણ છ એક્સનો વર્ગ ઓછા ત્રણ ઓછા સાત એક્સ તો અહીં તમે જુઓ તો બે ઘાત છે પછી અછળ પદ આવ્યું અને પછી એક ઘાત ઓળું પદ આવ્યું એટલે આપણે અહીંયા પદોની ગોઠવણી ફરીથી કરીએ તો આ રીતે બનશે બહુપદી છ એક્સનો વર્ગ ઓછા સાત એક્સ ઓછા ત્રણ સૌપ્રથમ આપણે જે પણ બહુપદી હોય એને પી ઓફ એક્સ કહી દઈએ છીએ એટલે આ રીતે લખી શકીએ આપણે હવે પી ઓફ એક્સ બરાબર ઝીરો લેવાના એટલે કે પી ઓફ એક્સ બરાબર ઝીરો માટે છ એક્સનો વર્ગ ઓછા સાત એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો થશે છ તેરીને અઢાર થાય છેલ્લું પદ અને પહેલું પદ પહેલાં પદનો સહગુણક અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો તો છ તેરીને કેટલા થશે તો કે અઢાર થશે હવે અઢારના આપણે એવા આવ્યા ઉપાડવાના કે બાદ બાકી કરતાં કેટલા આવવા જોઈએ માઇનસ સાત તો અલગ અલગ અવયવો પડે આપણે છ તેરી અઢાર પણ પાડી શકીએ અને નવ દુ અઢાર પાડી શકીએ પણ આપણે એવા અવયવો ગોતવાના કે બાદ બાકી કરતાં કેટલા થાય માઇનસ સાત તો જો આપણે આના અવયવો નવ દુને અઢાર પાડીએ અને મોટી સંખ્યા એટલે કે નવને આપણે માઇનસનું ચિહ્ન આપીએ અને એમાંથી કેટલા બાદ કરવાના છે આપણે તો કે બે બાદ કરીએ એટલે કે આમ વધતા બે લખીએ તો આ બાદ બાકી થઈ ગઈ અને મોટી સંખ્યાનું છે ને એટલે આનો જવાબ છે માઇનસ સાત આપણને મળી જાય તો અહીંયા અવયવો શું મળશે આપણને તો કે છ એક્સનો વર્ગ ઓછા નવ એક્સ વત્તા બે એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો અહીંયા તમે કોઈ પણ અવયવો પાડો પણ અહીંયા ચેક કરી લેવું કે આપેલી બહુપદીમાં તમે સાદુરૂપ આપો તો મૂળ બહુપદી મળી જાય છે એટલે અહીંયા જોઈએ આપણે તો માઇનસ નવ એક્સ વત્તા બે એક્સનો સરવાળો કરીએ તો આપણને પાછા માઇનસ સાત એક્સ એ મળી જાય છે હવે બંને પદમાંથી આપણે સામાન્ય કાઢીએ તો પહેલાં પદમાંથી સામાન્ય નીકળશે ત્રણ એક્સ તો અહીંયા બાકી રહેશે બે એક્સ ઓછા ત્રણ અને આ પદમાંથી સામાન્ય નીકળશે તો કે આના જેવું પદ છે એટલે કાંઈ ન નીકળે ત્યારે વધતા એક સામાન્ય કાઢી લેવાનો અને એનું એક અંશ ફરીથી લખી નાખીએ તો હવે બંને પદમાંથી પાછું એક કૌંસ સામાન્ય નીકળશે એટલે કે બે એક્સ ઓછા ત્રણ અને બીજા કૌંસમાં બાકી રહેશે અહીંયા ત્રણ એક્સ

ત્રણ તો આપણને બે શૂન્ય અહીંયા મળી ગયા હવે આપણે એનો સંબંધ ચકાસીએ તો શૂન્યનો સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા પહેલું શૂન્ય આપણી પાસે છે ત્રણના છેદમાં બે તો ત્રણના છેદમાં બે વત્તા બીજું શૂન્ય છે માઇનસ એકના છેદમાં ત્રણ એટલે કે માઇનસ એકના છેદમાં ત્રણ એટલે કે ત્રણના છેદમાં બે ઓછા માઇનસ એકના છેદમાં ત્રણ અહીંયા આપણે લસા લેવો પડે કારણ કે છેદ છે એ સરખા નથી તો ત્રણ વડે આપણે ત્રણને ગુણી નાખીએ અને બે વડે એકને ગુણી નાખીએ તો ત્રણ દૂને છ લસા આપણો આવે તો ત્રણ તેરીને નવ ઓછા બે એકા બે છેદમાં આવશે ત્રણ દૂને છ એટલે કે લસા આપણો કેટલો થશે છ નવમાંથી બે જાય તો સાત અને છેદમાં આવશે છ હવે શૂન્યના સરવાળાનું સૂત્ર આપણી પાસે શું છે તો કે માઇનસ બીના ના છેદમાં એ તો આપણે આ રીતે આને સેટ કરવું પડે માઇનસ બી આપણે લાવવાના છે આપણી પાસે અહીંયા છે માઇનસ એટલે કે બીની કિંમત છે માઇનસ સાત તો આપણે આ રીતે એને સેટ કરી શકીએ માઇનસ માઇનસ સાત અને છેદમાં આવશે છ તો અહીંયા તમે જુઓ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી આવું શા માટે કર્યું તો કે આપણે માઇનસ બીના છેદમાં એ લાવવાના છે એટલા માટે અહીંયા માઇનસ લગાડવા જરૂરી છે તો આના પરથી આપણે શું લખી શકીએ તો કે માઇનસ અને માઇનસ સાત એ સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે એક્સનો સહગુણક છે એટલે અહીંયા આમ લખી શકીએ એક્સનો સહગુણક અને છેદમાં છ એટલે કે એક્સના વર્ગનો સહગુણક એક્સના વર્ગનો સહગુણક દાખલા નંબર ચાર ચાર યુનો વર્ગ વત્તા આઠ યુ તો અહીં આપણને અછળ પદ આપેલું નથી એટલે આપણી બહુપદી થશે પી ઓફ યુ બરાબર ચાર યુનો વર્ગ વત્તા આઠ યુ આના બરાબર ઝીરો લઈ લઈએ એટલે કે પી ઓફ યુ બરાબર ઝીરો તો એના પરથી ચાર યુનો વર્ગ વત્તા આઠ યુ બરાબર ઝીરો સામાન્ય કાઢીએ તો બંને જગ્યાએ બંને જગ્યાએથી ચાર યુ છે એ સામાન્ય નીકળશે તો ચાર યુ આપણે સામાન્ય કાઢી લઈએ તો બાકી રહેશે યુ વત્તા બે બરાબર ઝીરો એટલે કે ફોર યુ બરાબર ઝીરો હશે અથવા અથવા યુ પ્લસ ટુ બરાબર ઝીરો હશે આનો મતલબ એવો થાય કે આના બરાબર ઝીરો હશે અથવા તો આના બરાબર ઝીરો હશે જો ફોર યુ બરાબર ઝીરો હોય તો એનો મતલબ એવો થયો કે યુ બરાબર ઝીરો હશે કારણ કે ઝીરોના છેદમાં ચાર આવે એટલે ઝીરો થઈ જાય અથવા તો યુ બરાબર કેટલા હશે માઇનસ ટુ એટલે કે એક શૂન્ય છે એ ઝીરો હશે અથવા તો બીજું શૂન્ય હશે એ માઇનસ ટુ હશે હવે આપણે શૂન્યનો સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફાવત્તા તો આલ્ફા અને બીટાની આપણે જો કિંમત મૂકી દઈએ અહીંયા તો ઝીરો વધતા માઇનસ બે એટલે કે માઇનસ બે હવે શૂન્યના સરવાળાનું સૂત્ર છે આપણી પાસે તો કે માઇનસ બીના છેદમાં એ તો આપણે એ રીતે સેટ કરીએ આપણે અને આપણે માઇનસ બીના છેદમાં એ લાવવાના છે તો અહીંયા માઇનસ બે છે એટલે માઇનસ તો આપણી પાસે આવી ગયા એટલે અહીંયા બી એટલે કે આઠ અને છેદમાં લખીએ આપણે ચાર જો આ અંશ અને છેદ ઉડાડીએ તો માઇનસ બે પાછા આવી જાય છે એટલે હવે આના પરથી શું લખી શકીએ તો કે માઇનસ આઠ એટલે કે માઇનસ અને આઠ એટલે કે યુનો સહગુણક યુનો સહગુણક અને છેદમાં લખી શકાશે ચાર એટલે કે યુના વર્ગનો સહગુણક યુના વર્ગનો સહગુણક તેવી રીતે આપણે શૂન્યનો ગુણાકાર કરી જોઈએ તો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા એટલે કે બંને શૂન્યનો ગુણાકાર કરીએ તો જવાબ છે એ કેવો આવશે અહીંયા ઝીરો સાથે ગુણાકાર થાય એટલે કે ઝીરો આવે હવે આપણે અહીંયા જોઈએ બહુપદીમાં તો આપણી પાછા અહીંયા કોઈ અછળપદ આપ્યું નથી એટલે આપણે આમ ઝીરો ઉમેરી શકીએ તો સી આપણા માટે કેટલો થાય ઝીરો અને શૂન્યના ગુણાકારનું સૂત્ર છે સીના છેદમાં એટલે કે ઝીરોના છેદમાં ચાર તો આપણે આને આમ પણ લખી શકીએ કે ઝીરોના છેદમાં ચાર એના જવાબમાં કોઈ ફેર પડતો નથી ઝીરો એટલે કે અચળપદ અચળપદ અને છેદમાં ચાર એટલે યુના વર્ગનો સહગુણક યુના વર્ગનો સહગુણક તો આ રીતે આપણે સંબંધ મેળવી શકીએ દાખલા નંબર પાંચ ટીનો વર્ગ ઓછા પંદર તો જે બહુ આપે છે એને આપણે પી ઓફ ટી બરાબર ટીનો વર્ગ ઓછા પંદર કહીએ અહીંયા આપણે મધ્યમ પદ આપેલું નથી એટલે કે ખાલી ટીની એક ઘાતો એવું પદ અહીંયા આપેલું નથી અહીં આપણે આના અવયવો એ બહુ સરળતાથી પાડી શકીએ તો એના માટે આપણે પી ઓફ ટી બરાબર ઝીરો લઈ લઈએ તો એનો મતલબ કે ટીનો સ્ક્વેર માઇનસ પંદર બરાબર થશે ઝીરો હવે આને આપણે આમ પણ લખી શકીએ ટીનો વર્ગ ઓછા વર્ગમૂળની અંદર પંદરનો વર્ગ શા માટે લખ્યું તો કે આપણી પાસે એવું સૂત્ર છે એનો વર્ગ ઓછા બીનો વર્ગ હોય તો આપણે આને આમ લખતા હતા એકવાર એ ઓછા બી અને એકવાર એ વત્તા બી તો એ સૂત્ર પ્રમાણે આપણે આના અવયવો પાડી શકીએ તો આના અવયવો શું પડશે ટી ઓછા વર્ગમૂળમાં પંદર એકવાર ઓછા અને એકવાર વત્તા એટલે કે ટી વધતા વર્ગમૂળમાં પંદર બરાબર ઝીરો તો આના પરથી શું લખાશે ટી બરાબર વર્ગમૂળમાં પંદર અથવા અથવા ટી બરાબર માઇનસ વર્ગમૂળમાં પંદર અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખ્યું છે તો આ બે શૂન્યો આપણને મળશે હવે શૂન્યનો સરવાળો કરી જોઈએ તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા એટલે કે અહીંયા શૂન્યની કિંમત છે વર્ગમૂળમાં પંદર વત્તા માઇનસ વર્ગમૂળમાં પંદર અને બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે ઝીરો તો ઝીરો એટલે કે શૂન્યનો સરવાળો એટલે માઇનસ બીના છેદમાં એ તો અહીંયા તો બીવાળું પદ એટલે કે મધ્યમ પદ નથી એટલે આપણે એનો સહગુણક છે એ ઝીરો મૂકી શકીએ દાખલા તરીકે આમ લખી શકીએ આપણે કે ટીનો વર્ગ વધતા ઝીરો ટી ઓછા પંદર તો અહીંયા તમે જુઓ તો બીની કિંમત છે આપણને કેટલી મળે ઝીરો એટલે આને આપણે એ રીતે બનાવીએ કે માઇનસ બી ના છેદમાં એ તો બીની કિંમત ઝીરો છે અને છેદમાં એટલે કે એક છે તો અહીંયા આપણે આમ લખી શકીએ માઇનસ જીરોના છેદમાં એક તો માઇનસ બીના છેદમાં એ પ્રકારનું આ સ્વરૂપ થઈ ગયું તો આના પરથી આપણે શું લખી શકીએ તો કે ટીનો સહગુણક ટીનો સહગુણક અને છેદમાં ના વર્ગનો સહગુણક એવી રીતે આપણે હવે શૂન્યનો ગુણાકાર કરી જોઈએ તો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા તો આલ્ફા અને બીટા એટલે કે વર્ગમૂળમાં પંદર ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં પંદર તો એ બંનેનો ગુણાકાર શું થશે તો કે માઇનસ પંદર હવે માઇનસ પંદર એટલે તો કે શૂન્યનો ગુણાકાર એટલે સીના છેદમાં એ તો એ આપણને અહીંયા સ્વરૂપ મળી જાય છે એટલે આપણે આમ પણ લખી શકીએ માઇનસ પંદરના છેદમાં એક અને એના પરથી આપણે લખી શકીએ અછળપદ છેદમાં ટીના વર્ગનો સહગુણક દાખલા નંબર છ ત્રણ એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર તો અહીં પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર હવે પી ઓફ એક્સ બરાબર ઝીરો એટલે કે ત્રણ એક્સ નો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર બરાબર ઝીરો થશે તો બારના આપણે એવા અવયવો પાડીએ કે બાદ બાકી કરતા કેટલા આવવા જોઈએ અહીંયા માઇનસ એક આવવા જોઈએ તો બારના અવયવો પડશે ચાર તેરીને બાર હવે આમાં માઇનસ કોને ચિહ્ન આપીએ તો કે માઇનસ ચાર વધતા ત્રણ કરીએ આપણે તો આ બાદ બાકી થશે કારણ કે એકવાર ઓછા અને એકવાર વધતા આવ્યા એટલે બાદ બાકી થઈ અને મોટી સંખ્યાનું છીનો એટલે કે માઇનસ એક્સ આવી જશે તો આના અવયવો આ રીતે પડશે ત્રણ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વધતા ત્રણ એક્સ ઓછા ચાર બરાબર ઝીરો હવે આપણે બંને કાઉશમાંથી સામાન્ય કાઢીએ તો પહેલા કાઉશમાંથી એક્સ સામાન્ય કાઢીએ તો ત્રણ એક્સ ઓછા ચાર બાકી રહે અને આમાંથી તો એનું એ જ છે એટલે આપણે કાઢીએ તો ત્રણ એક્સ ઓછા ચાર બરાબર ઝીરો ફરી એકવાર આપણે આખું કાઉશ સામાન્ય કાઢી લઈએ તો ત્રણ એક્સ ઓછા ચાર અને બીજા કાઉશમાં વધશે એક્સ વત્તા એક બરાબર ઝીરો એટલે કે ત્રણ એક્સ ઓછા ચાર બરાબર ઝીરો અથવા અથવા એક્સ વત્તા એક બરાબર ઝીરો એટલે કે એક્સ બરાબર આપણને ચારના છેદમાં ત્રણ મળશે અથવા તો એક્સ બરાબર આપણને મળશે માઇનસ વન આ બે શૂન્ય આપણને મળી ગયા હવે આપણે એ શૂન્યનો સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા એટલે કે બે શૂન્યનો સરવાળો ચારના છેદમાં ત્રણ વત્તા માઇનસ વન તો આમ થશે ચારના છેદમાં ત્રણ ઓછા એક અહીંયા આપણે લસા લેવો પડશે અહીંયા કાંઈ નથી તો એક લખી શકીએ છેદમાં એટલે કે લસા છે એ કેટલો આવશે ત્રણ તો ચાર એકા ચાર અને અહીંયા ત્રણ ઘટે છે એટલે કે ત્રણ એકા ત્રણ અને છેદમાં લસા આવશે ત્રણ ચારમાંથી ત્રણ જાય તો એકના છેદમાં ત્રણ બાકી રહેશે તો અહીં આપણે જોઈએ તો માઇનસ બીના છેદમાં એ આપણે લાવવા છે તો અહીંયા માઇનસ બીના છેદમાં એ લાવવા માટે આપણે તો કે માઇનસ આપણે ઉમેરવા પડશે એટલે કે માઇનસ માઇનસ ઉમેરી દઈએ અને છેદમાં ત્રણ લખીએ તો હવે તમે જુઓ તો માઇનસ અને બી બી એટલે કે માઇનસ વન તો એ પ્રકારનું સ્વરૂપ થઈ ગયું એટલે અહીંયા આપણે એના પરથી લખી શકીએ માઇનસ એક્સનો સહગુણક એક્સનો સહગુણક અને છેદમાં એક્સના વર્ગનો સહગુણક વર્ગનો સહગુણક હવે આપણે શૂન્યનો ગુણાકાર કરી જોઈએ તો શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા તો બંનેની કિંમત મૂકીએ તો ચારના છેદમાં ત્રણ અને માઇનસ વન ગુણાકાર કેટલો થશે તો કે માઇનસ ચારના છેદમાં ત્રણ તો હવે આપણે બહુપદી જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે બહુપદી આપણી કેવી છે તો કે ત્રણ એક્સ ઓછા એક્સ ઓછા ચાર પ્રકારની છે એટલે કે સીના છેદમાં એ પ્રકારનું સ્વરૂપ અહીંયા આવી ગયું છે એટલે આપણે ડાયરેક્ટલી લખી નાખીએ કે અછળપદ અછળપદ અને છેદમાં એક્સના વર્ગનો સહગુણક એક્સના વર્ગનો સહ ગુણક તો આ રીતે જ્યારે પણ દાખલાની અંદર સંબંધ મેળવવાનો કહે ત્યારે માત્રને માત્ર એના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણે કરવાનો પ્રશ્ન બે નીચે દર્શાવેલી સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે અને તેના પરથી દ્વિઘાત બહુપદી મેળવો એટલે કે આપણે અહીંયા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો આપણને ખ્યાલ છે કે દ્વિઘાત બહુપદી હોય તો એનું સામાન્ય સ્વરૂપ કેવા પ્રકારનું હોય તો કે વર્ગ દ્વિઘાત બહુપદી છે તેના શૂન્યો તથા તેના શૂન્યો આલ્ફા અને બીટા છે આવું આપણે ધારી લઈએ કે આવી કોઈ બહુપદી છે અને આલ્ફા અને બીટા તેના શૂન્ય છે તો શૂન્યનો સરવાળો આપણને આપ્યો છે એટલે કે આલ્ફા વધતા બીટા આપણને કેટલા આપ્યા છે એકના છેદમાં ચાર શૂન્યના સરવાળાનું દ્વિઘાત બહુપદેની અંદર શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું થાય તો કે માઇનસ બી ના છેદમાં એટલે આના બરાબર આપણે લખી શકીએ માઇનસ બી છેદમાં એ તથા શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે આપણને તો કે માઇનસ વન અને એના બરાબર આપણે શું લખી શકીએ તો કે સી ના છેદમાં એ આ આપણે સૂત્ર જાણીએ છીએ હવે અહીંયા સરખાવી દઈએ આપણે તો માઇનસ બી ના છેદમાં એ બરાબર કેટલા છે અહીંયા એકના છેદમાં ચાર અને અહીંયા આપણે લખીએ તો સી ના છેદમાં એ બરાબર કેટલા આવશે માઇનસ એક હવે આપણે કોઈ પણની કિંમત કોઈ એકની કિંમત છે અહીંયા આપણે ધારવાની છે એટલે કે એની કિંમત છે આપણે કોઈ પણ મૂકી શકીએ આપણને જે પણ સારી લાગે તે દાખલા તરીકે એ બરાબર આપણે લઈ લઈએ ચાર લઈ લઈએ એ બરાબર ચાર તો એ બરાબર ચાર લઈએ તો શું થાય તો કે માઇનસ બી બરાબર એકના છેદમાં ચાર ઇન્ટુ ચાર એટલે કે ગુણાકારમાં ચાર 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 ઉડી જશે તો માઇનસ બી બરાબર આપણને કેટલા મળશે એક એટલે કે બી બરાબર કેટલા મળ્યા માઇનસ એક હવે જે પણ એની કિંમત અહીંયા લઈએ એ જ કિંમત અહીંયા આપણે મૂકવાની જેથી કરીને આપણને સીની કિંમત મળે તો સી બરાબર થશે માઇનસ એક ગુણ્યા એની કિંમત આપણે કેટલી લીધી તો કે ચાર એટલે અહીંયા આપણે ચાર મૂકી દઈએ તો ચાર એકા ચાર એટલે કે માઇનસ ચાર તો આ રીતે આપણે એ બી અને સીની કિંમત મેળવવાની છે અહીંયા તમે એની કિંમત કોઈ પણ લેશો એના જવાબમાં કોઈ ફેર પડશે નહીં પણ એવી કિંમત લેવી કે જેથી કરીને એ અહીંયા ઉડી જતી હોય દાખલા તરીકે મેં અહીંયા એ બરાબર ચાર લીધી શા માટે તો કે છેદમાં ચાર છે ચાર ચાર ઉડી જાય તો મને દાખલો છે એ થોડો સરળ પડે હવે આ એ અને બી અને સીની જે કિંમતો મળી એને આપણે વ્યાપક સ્વરૂપમાં મૂકી દઈએ તો આપણી બહુપદી શું બનશે તો એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી માં એ બી અને c ની કિંમત બહુપદી આપણને કેવી મળશે તો કે એની જગ્યાએ મૂકીએ આપણે ચાર તો ચાર એક્સનો વર્ગ વધતા બીની જગ્યાએ આપણે મૂકશું માઇનસ એક એટલે કે માઇનસ એક એક્સ સી ની જગ્યાએ આવશે માઇનસ ચાર એટલે કે આવી બહુપદી મળશે ચાર એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર તો આ આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ દાખલા નંબર બે વર્ગમૂળમાં બે એકના છેદમાં ત્રણ તો ધારો કે ધારો કે એ એક્સ વર્ગ બી એક્સ સી એ દ્વિઘાત બહુપદી છે દ્વિઘાત બહુપદી છે તથા આલ્ફા અને બીટા તેના શૂન્યો છે આ આપણે સામાન્ય લખાણ છે તો શૂન્યનો સરવાળો અહીંયા આપણને કેટલો આપ્યો છે એટલે કે આલ્ફા બીટા એટલે કે સરવાળાનો સૂત્ર આપણી પાસે છે માઇનસ બીના છેદમાં એ એટલે કે એના બરાબર વર્ગમૂળમાં બે લખી શકાય અને ગુણાકારનું સૂત્ર છે આપણી પાસે સી છેદમાં એ એટલે કે એના બરાબર એકના છેદમાં ત્રણ હવે ધારો કે આપણે એની કિંમત છે કોઈ પણ અહીંયા ધારી શકીએ તો ધારી લઈએ આપણે એ બરાબર છે વર્ગમૂળમાં બે જો એ બરાબર વર્ગમૂળમાં બે હોય તો આના પરથી શું લખાશે તો કે માઇનસ બીના ના છેદમાં વર્ગમૂળમાં બે બરાબર કેટલા થશે વર્ગમૂળમાં બે એટલે કે માઇનસ બી બરાબર બે આવશે એટલે કે બી બરાબર માઇનસ બે અને સીના છેદમાં એ ઉપરથી શું લખાશે તો સી ના છેદમાં વર્ગમૂળમાં બે બરાબર થશે એકના છેદમાં ત્રણ એટલે કે સી બરાબર થશે વર્ગ મૂળ બે ના છેદમાં ત્રણ તો આ સી ની કિંમત આપણને મળી ગઈ હવે એ બી સીની જે આપણને કિંમત મળી છે એને આપણે વિઘાત બહુપદીમાં મૂકી દઈએ એટલે કે એક્સ નો વર્ગ વધતા બી એક્સ વધતા સી માં એ બી અને સી ની કિંમત મૂકતા સી ની કિંમત મૂકતા સીની ની કિંમત જો આપણે મૂક્યા દરેકની તો આપણને બહુપદી શું મળશે તો એની જગ્યાએ આપણે લખીએ વર્ગમૂળમાં બે એટલે કે વર્ગમૂળમાં બે એક્સનો વર્ગ વધતા બેની કિંમત છે માઇનસ બે એટલે કે માઇનસ બે એક્સ સીની કિંમત છે વર્ગમૂળ બેના છેદમાં ત્રણ ત્રણનો આપણે બધે ગુણાકાર કરી નાખીએ તો આ રીતે થશે ત્રણ વર્ગમૂળમાં બે એક્સનો વર્ગ ઓછા ત્રણ દૂને છ એક્સ વત્તા વર્ગમૂળમાં બે હવે દરેક જગ્યાએથી આપણે વર્ગમૂળ બે સામાન્ય કાઢી લઈએ તો વર્ગમૂળ બે સામાન્ય કાઢી લઈએ તો અહીંયા બાકી રહેશે ત્રણ એક્સ નો વર્ગ અહીંયા આવ્યો છ ને આવ્યો પડશે ત્રણ દુ ને છ એમાંથી એક ત્રણ બાકી રહેશે અને બે જે છે એમાંથી વર્ગમૂળ બે આપણે સામાન્ય કાઢ્યા તો હવે બાકી રહેશે વર્ગમૂળમાં બે એક્સ અને વત્તા એક કારણ કે કોઈ બાકી નહીં રે પદ એટલે એક તો આ આપણને એક દ્વિઘાત બહુપદી અહીંયા મળી ગઈ તો આ રીતે એની કિંમત મેં અહીંયા કેટલી લીધી છે તો કે વર્ગમૂળમાં બે અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો જવાબમાં કોઈ ફેર પડશે નહીં કારણ કે આપણે જે બહુપદી છે એ આ બહુપદી જોવાની છે અહીંયા જે સામાન્ય નીકળે છે એને આપણે ધ્યાનમાં લેવાનો નથી જેટલા પણ પદ સામાન્ય નીકળતા એટલા તમે કાઢી લેશો એટલે દરેક પુસ્તકના જવાબ અનુસાર તમે કોઈ પણ કિંમત એની લેશો એ જવાબ તમને મળી જશે એટલે આપણી મેઇન બહુપદી ત્રણ એક્સનો વર્ગ ઓછા ત્રણ વર્ગમૂળમાં બે એક્સ વધતા એક એ મળી ગઈ હવે આપણને કદાચ એમ થાય કે અહીંયા અલગ અલગ જવાબ આવતો હોય તો એ દાખલો આપણો ખોટો પડે પણ એવું હકીકતમાં હોતું નથી કારણ કે આવી આલ્ફાવત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં બે થાય એવી અનેક બહુપદીઓ મળતી હોય છે એમાંની આ એક છે એટલે એ કોઈને ખબર નથી કે એ કઈ બહુપદીની વાત કરે છે એટલે દરેક જવાબ છે અહીંયા સાચા પડે દાખલા નંબર ત્રણ શૂન્યનો સરવાળો ઝીરો અને ગુણાકાર આપ્યો છે વર્ગમૂળમાં પાંચ તો ધારો કે એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી એ દ્વિઘાત બહુપદી છે તથા આલ્ફા અને બીટા તેના શૂન્યો છે તો આના પરથી આપણે એમ લખી શકીએ કે આલ્ફા વત્તા બીટા બરાબર ઝીરો તથા એનો ગુણાકાર આપણને આપ્યો છે વર્ગમૂળમાં પાંચ એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર વર્ગમૂળમાં પાંચ હવે આલ્ફા વત્તા બીટા એટલે કે સરવાળાનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ બરાબર ઝીરો અને ગુણાકારનું સૂત્ર છે સીના છેદમાં એ બરાબર વર્ગમૂળમાં પાંચ તો અહીંયા આપણે એની કિંમત કોઈ પણ લઈએ ઝીરો સાથે ગુણાકાર થશે એટલે એ ઝીરો થઈ જશે તારો કે એ બરાબર તારો કે એ બરાબર પાંચ છે તો આપણને કિંમત મળશે માઇનસ બી બરાબર ઝીરો કારણ કે એની તમે અહીંયા પાંચ મૂકીને ઝીરો સાથે ગુણાકાર કરશો એટલે ઝીરો થઈ જશે એટલે કે બી બરાબર ઝીરો તથા સી ની કિંમત આપણને શું મળશે તો સી છેદમાં પાંચ બરાબર પાંચ એટલે કે સી બરાબર મળશે પાંચ ગુણ્યા પાંચ હવે જે એ કિંમત મળી ગઈ એને આપણે દ્વિઘાત બહુપદીમાં મૂકી દઈએ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વધતા c માં કિંમતો દ્વિઘાત બહુપદી એની જગ્યાએ આપણે લીધા છે પાંચ એટલે કે પાંચ નો વર્ગ વધતા ની જગ્યાએ આપણે લખશું ઝીરો ઝીરો ઇન્ટુ એક્સ વધતા અચળપદ છે પાંચ વર્ગમૂળમાં પાંચ હવે આ તો ઝીરો સાથે ગુણાકાર ઝીરો થઈ જશે એટલે બહુપદી આપણી શું વધશે પાંચ એક્સનો વર્ગ વધતા પાંચ વર્ગમૂળમાં પાંચ હવે આમાંથી સામાન્ય કાઢી લઈએ તો પાંચ સામાન્ય નીકળી જાય તો બાકી રહેશે એક્સનો વર્ગ વધતા વર્ગમૂળમાં પાંચ એટલે કે માગેલી બહુપદી કઈ છે તો કે એક્સનો વર્ગ વધતા વર્ગમૂળમાં પાંચ દાખલા નંબર ચાર શૂન્યનો સરવાળો એક અને શૂન્યનો ગુણાકાર પણ એક તો ધારો કે ધારો કે દ્વિઘાત બહુપદી વર્ગ છે તથા તેના શૂન્યો આલ્ફા અને બીટા છે તો સરવાળો આપણને આપ્યો છે એક એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર એક તથા એનો ગુણાકાર આપણને કેટલો આપ્યો છે તો એ પણ આપણને એક આપ્યો છે શૂન્યના સરવાળાનો સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એટલે કે માઇનસ બી ના છેદમાં એ બરાબર એક તથા ગુણાકારનું સૂત્ર છે સી ના છેદમાં એ બરાબર એક ધારો કે એ બરાબર બે છે આપણે બે લઈએ તો માઇનસ બી બરાબર શું થશે એક ગુણ્યા બે આના પરથી અને માઇનસ બી બરાબર બે એકા બે એટલે કે બી બરાબર માઇનસ બે મળશે તથા સી ના છેદમાં એની જગ્યાએ આપણે હવે કેટલા લીધા બે તો સી બરાબર પણ આપણને કેટલા મળશે હવે અને આપણે દરેક કિંમત છે બહુપદી માં મૂકી દઈએ તો બહુપદી એક્સ નો વર્ગ વધતા બી એક્સ વધતા સી માં એ બી સી ની કિંમતો મૂકતા કિંમતો મૂકીએ તો આપણને બહુપદી શું મળશે તો કે એની જગ્યાએ આપણે બે મૂકીએ તો બે નો વર્ગ વત્તા બે ની જગ્યાએ મૂકીએ આપણે માઇનસ બે એક્સ વત્તા સી ની જગ્યાએ મૂકીએ બે તો આપણી બહુ થશે બે નો વર્ગ ઓછા બે એક્સ વત્તા બે દરેક જગ્યાએથી બે સામાન્ય કાઢી લઈએ તો એક્સ નો વર્ગ ઓછા એક્સ વત્તા એક એટલે કે માંગેલી બહુપદી કઈ છે તો કે એક્સ નો વર્ગ ઓછા એક્સ દાખલા નંબર પાંચ શૂન્યનો સરવાળો માઇનસ એકના છેદમાં ચાર અને શૂન્યનો ગુણાકાર એકના છેદમાં ચાર ધારો કે એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સીના શૂન્યો આલ્ફા અને બીટા છે હવે બંનેનો સરવાળો આપણને કેટલો આપ્યો છે તો કે એકના માઇનસ એકના છેદમાં ચાર તથા ગુણાકાર આપણને આપ્યો છે એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર એકના છેદમાં ચાર શૂન્યના સરવાળાનું સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એ બરાબર આવશે એકના છેદમાં ચાર તથા શૂન્યના ગુણાકારનું સૂત્ર છે સી ના છેદમાં એટલે કે એકના છેદમાં ચાર તો આપણે એની કિંમત અહીંયા અલગ અલગ લેવાની છે તારી લઈએ આપણે ધારો કે એ બરાબર ચાર છે એ બરાબર ચાર છે અહીંયા તમે એ કોઈ પણ કિંમત લઈ શકો તો એના પરથી શું લખી શકાશે તો કે માઇનસ બી બરાબર માઇનસ એકના છેદમાં ચાર ગુણ્યા ચાર 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 ઉડી જશે એટલે કે માઇનસ બી બરાબર બાકી રહેશે માઇનસ એક અને માઇનસ માઇનસ ઉડાડી દઈએ તો બી બરાબર એક તથા સીના છેદમાં ચાર બરાબર એકના છેદમાં ચાર અહીંયા પણ સી બરાબર કેટલા આવશે તો કે ચારના છેદમાં ચાર એટલે કે સી બરાબર એક હવે દ્વિઘાત બહુપદીમાં આપણે દ્વિઘાત બહુપદી એ એક્સનો વર્ગ વધતા બી એક્સ સીમાં કિંમત આપણે મૂકી દઈએ તો આપણને બહુપદી કઈ મળશે એક દાખલા નંબર છ શૂન્યનો નો સરવાળો ચાર અને ગુણાકાર એક આપ્યો છે એટલે કે ધારો કે ધારો કે બહુપદી એક્સ નો વર્ગ સી ના શૂન્યો આલ્ફા અને બીટા છે આલ્ફા અને બીટા છે તો આપણને શૂન્યનો સરવાળો ચાર આપ્યો છે એટલે કે આલ્ફા વધતા બીટા બરાબર ચાર તથા ગુણાકાર આપ્યો છે આપણને એક એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર એક હવે સરવાળાનું સૂત્ર છે માઇનસ બી એટલે કે માઇનસ બી છેદમાં એ બરાબર ચાર તથા ગુણાકાર થશે C ના છેદમાં એ બરાબર એક હવે આપણે એની કિંમત ધારી લઈએ ધારો કે ધારો કે એ બરાબર બે તો આના પરથી લખાશે માઇનસ બી બરાબર ચાર ગુણ્યા બે એટલે કે માઇનસ બી બરાબર આઠ અને બી બરાબર થશે માઇનસ આઠ તથા સી ના છેદમાં એની કિંમત છે બે એટલે કે એના બરાબર એક સી બરાબર બે એકા બે તો એ બી અને સી ની કિંમતો આપણી પાસે આવી ગઈ તેને આપણે બહુ દ્વિઘાત બહુપદી ની અંદર મૂકી દઈએ કે બહુપદી નો વર્ગ ની કિંમત મુકતા તો આના પછી શું લખાશે તો કે એની જગ્યાએ આપણે લખીએ બે એટલે કે બે એક્સ નો વર્ગ વત્તા બી ની જગ્યાએ આવશે માઇનસ આઠ એટલે કે માઇનસ આઠ એક્સ બે આપણે સામાન્ય કાઢીએ તો બાકી રહેશે એક્સ નો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા એક એટલે કે માંગેલી જે બહુપદી છે એ કઈ છે તો કે એક્સ નો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા એક વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણના સ્વાધ્યાયના દાખલાની ગણતરી બધા જ ઉદાહરણોની ગણતરી તથા સમજૂતી દરેક પ્રકરણની યુનિટ ટેસ્ટ જવાબો સાથે બોર્ડની પરીક્ષાને અનુરૂપ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો દરેક પ્રકરણના વધારાના દાખલા ઉપરોક્ત દરેક યુટ્યુબ વિડીયોની લિંક માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાતી મેથ્સ ડોટ કોમની મુલાકાત લો થેન્ક યુ